જય હિન્દ, જય ભારત. હવે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે ચોર કહેવાવાળા અને જે એર સ્ટ્રાઇકના અને સર્જિકલ સ્ટ્રાઇકના જે સબૂત માગવાવાળા, જે સેનાના જવાનો પાસે જે સબૂત માગવાવાળા, જે આ કોંગ્રેસ અને જે આ નકલી ગાંધી પરિવાર, તો એમના વિશે પણ ક્યારેક એમની જન્મકુંડલી કાઢો, એમના વિશે પણ થોડુંક જાણો કે આ ગાંધી પરિવાર આવ્યો ક્યાંથી. ગાંધી બાપુના ચાર દીકરાઓ હતા, તો એમાંથી ગાંધી બાપુને કોઈ આવા રાજીવ ગાંધી કે આ સોનિયા ગાંધી, આ રાહુલ ગાંધી કે ઇન્દિરા ગાંધી આવા નામના કોઈ સંતાનો હતા નહીં, તો આ નકલી ગાંધી પરિવાર આવ્યો ક્યાંથી. અને હાલમાં સુરતની અંદર મહાત્મા ગાંધી જે રાષ્ટ્રપિતા હતા, એમના દીકરાના દીકરા કનુભાઈ ગાંધી આજે સુરતના વૃદ્ધાશ્રમની અંદર રહી છે, તો આ નકલી ગાંધી પરિવાર કેવી રીતે આવ્યો, અને આ લોકો આજે જે દેશના જવાનો પાસે જે સબૂત માગે છે, જે એક ઈમાનદાર પ્રધાનમંત્રીને જે આ લોકો ચોર કહે છે, તો આની પણ જન્મકુંડલી કાઢો કે તમારા લોકો પાસે સબૂત શું છે કે તમે ગાંધી છો, કે તમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વારસદાર છો. આ નકલી ગાંધી પરિવાર છે. અને હા, કદાચ મહાત્મા ગાંધી વિદેશની અંદર ભણવા ગયા હતા અને ત્યાં કદાચ કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય અને આવી રીતે જે આ ગાંધી પેદા થઈ ગયા હોય તો એની ખબર નથી, તો એના પણ સબૂત માગો કે વિદેશની અંદર જ્યાં મહાત્મા ગાંધી ભણવા ગયા હતા અને ત્યાં કાંઈક ભૂલચૂક થઈ ગઈ હોય અને ત્યાં આવી રીતે જો ગાંધી પરિવાર પેદા થયો હોય તો એના સબૂત આપો. બાકી તમે જે પોરબંદરની અંદર જે મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન છે ત્યાં તો તમે ક્યારેય કોઈ દિવસ આવ્યા નથી, અને તમે આ ડુપ્લિકેટ ગાંધી બનીને આજે દેશની જનતાને મૂર્ખ બનાવો છો. જે અસલ ગાંધી પરિવારના જે વંશજો છે એમના કોઈ આવા નામ નથી. સોનિયા ગાંધી, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, ઇન્દિરા ગાંધી આવા કોઈ મહાત્મા ગાંધીને સંતાનો નહોતા. અને બીજા નંબરમાં કે જે આ ગાંધી પરિવાર જ્યારે હોય ત્યારે જે આ પપ્પુ એવું કહેતો હોય કે અદાણીને અને અંબાણીને આ નરેન્દ્રભાઈ મોદીએ કરોડપતિ બનાવ્યા, દેશના વડાપ્રધાને કરોડપતિ બનાવ્યા, તો એ વસ્તુ આ એક પપ્પુને ખબર નથી કે જ્યારે તું ભાઈ ઘોડિયાની અંદર શું કરતો હતો ત્યારથી લઈને આ ધીરુભાઈ અંબાણી કરોડપતિ હતા અને આજ એમના દીકરાઓ ખરબોપતિ છે. એટલે આવા ખોટા આક્ષેપ કરી અને દેશની જનતાને ગુમરાહ કરવાનું બંધ કરો. અને બીજા નંબરમાં કે જ્યારે હોય ત્યારે મીડિયાની અંદર અને ડિબેટની અંદર અને જે આ લોકો કોંગ્રેસના મિત્રો અને જે આ રાહુલ ગાંધી અને આખી કોંગ્રેસ જે એવું કહે છે કે નરેન્દ્ર મોદી એક ચા વેચવાવાળા હતા, હાલો એ બધાને ખબર પડી કે નરેન્દ્ર મોદી આજે ચા વેચતા હતા અને અત્યારે વડાપ્રધાન બન્યા. જે ડૉક્ટર અબ્દુલ કલામ, જે એપીજે અબ્દુલ કલામ જે આગળના રાષ્ટ્રપતિ હતા, એ પણ બધાને ખબર પડી કે એ પેપર પહેલાં વેચતા, પણ અત્યાર સુધી આ જે નકલી ગાંધી પરિવાર છે એમની અંદર કોઈને ખબર ના પડી કે આ સોનિયા ગાંધી અત્યાર સુધી શું કરતા, એનો ઇતિહાસ કોઈ દિવસ ખુલ્યો નહીં. ના તો કોઈ મીડિયાની અંદર કે કોઈ પેપરની અંદર કે ના ડિબેટની અંદર કોઈ કોંગ્રેસના પ્રવક્તાઓએ એવું કીધું કે સોનિયા ગાંધી આ કામ કરતા હતા. નરેન્દ્રભાઈ મોદીની બધાને ખબર છે, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે રાષ્ટ્રપતિ હતા એમની ખબર છે, પણ આ સોનિયા ગાંધીની અત્યાર સુધી કોઈને ખબર નથી કે અત્યાર સુધી આ લોકો શું કામ કરતા હતા. એમનો પણ થોડોક મીડિયાની અંદર ખુલાસો કરો. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ગુજરાતની દરેક જનતા અને દેશની દરેક જનતા જાગૃત થાવ કે આ ડુપ્લિકેટ, આ નકલી ગાંધી પરિવાર આજે પ્રજાને મૂર્ખ બનાવે છે. અને આ જે પપ્પુ જ્યારે હોય ત્યારે એમ કહે છે કે રાહુલ આ અદાણીને અને અંબાણીને મોદીએ કરોડોપતિ બનાવી દીધા, તો આની સાથે આ વિડીયોની સાથે એક જૂનો ફોટો મૂકું છું જે ધીરુભાઈ અંબાણીનો અને જે આ ઇન્દિરા ગાંધી જે નકલી ગાંધી હતા એમનો ફોટો મૂકું છું. તો આ બધી વસ્તુ જાણવા માટેથી ગુજરાતના અને દેશના દરેક લોકો આની અંદર ઊંડા ઉતરો કે આ અસલ ગાંધી છે કે નકલી ગાંધી છે, એટલે તમને પણ આનો ઇતિહાસ ખબર પડશે. આ લોકો નકલી ગાંધી બનીને દેશને બરબાદ કરવા માટે, હિન્દુસ્તાનને બરબાદ કરવા માટે આવ્યા છે. માટે ગુજરાતના અને દેશના લોકો જાગૃત થાવ. અને અમુક જયચંદો
જેવી રીતે પેલા જયચંદો હતા એવી રીતે અત્યારે પણ આ કોંગ્રેસની અંદર જે જયચંદો છે, જે પોતાના સ્વાર્થ માટેથી આજે દેશને ખાડામાં ધકેલે છે, માટે આ કેન્સરયુક્ત કોંગ્રેસને ગુજરાતમાંથી અને દેશમાંથી કાઢો એવી મારી ગુજરાતના દરેક સમાજના લોકોને 18 વર્ણને વિનંતી છે. જય હિન્દ, જય ભારત.